ઓમ શ્રી પરમાત્મને નમઃ। બધા જ ભક્તોને મારા જય ગણેશ। આવો ગણેશ પુરાણ કથામાં આગળ શ્રવણ કરીએ। આ કથા બ્રહ્માજી વેદવ્યાસજીને કહી રહ્યા છે। બ્રહ્માજી કહે છે, હે વ્યાસજી, ગજાનનના મહાત્માની બીજી એક કથા તમને કહું છું, તે સાંભળો। શૂરસેન નામે એક રાજા હતો। એ ખૂબ જ ધાર્મિક હતો, દાનવીર હતો, પરાક્રમી હતો। એના દરબારમાં ક્યારેક ક્યારેક સ્વયં ઇન્દ્રદેવ પણ પધારતા। એક દિવસ શૂરસેન રાજા દરબાર ભરીને બેઠા હતા ત્યારે આકાશમાંથી એક દિવ્ય તેજસ્વી વિમાન નીચે ઉતર્યું। એ વિમાન ઇન્દ્ર રાજાનું હતું। ઇન્દ્ર રાજા એ વિમાનમાં બેઠા હતા। શૂરસેન રાજાએ ઇન્દ્રદેવને પ્રણામ કર્યા પછી પૂછ્યું, હે ઇન્દ્રદેવ, આજે આપનું વિમાન પૃથ્વી લોક પર નીચે શા માટે ઉતર્યું? ત્યારે ઇન્દ્રદેવે કહ્યું, રાજન, હું તો એક પરમ ગણેશ ભક્ત ભૃશુંડી ઋષિના દર્શન કરવા માટે ગયો હતો। ભૃશુંડી ઋષિ ગણેશ ભગવાનના પરમ ભક્ત છે। એમણે ગણેશજીની ખૂબ ભક્તિ કરી હતી, એટલે આ જ જન્મમાં એમને સ્વયં ગણેશજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે। એ ચમત્કાર જોવા માટે હું એમના આશ્રમમાં ગયો હતો। શૂરસેન રાજા પૂછે છે, હે દેવરાજ, આપ જેમના દર્શન માટે ગયા હતા એ ભૃશુંડ ઋષિની દિવ્ય કથા મને તમે કહો ને, જેથી મારું પણ કલ્યાણ થાય। એટલે ઇન્દ્રદેવ કહે છે, ભલે, સાંભળો રાજા। તો ઇન્દ્રદેવ હવે શૂરસેન રાજાને ભૃશુંડી ઋષિની કથા કહી રહ્યા છે। નંદન નામનું એક ગામ હતું, એમાં એક ધીવર એટલે કે પારધી એટલે કે શિકાર કરનાર એ રહેતો હતો। આ પારધી ચોરી કરવામાં બહુ પાવરધો હતો, એ લોકોને ત્રાસ બહુ આપતો હતો। પરિણામે બધા લોકોએ ભેગા થઈ એને ગામ બહાર કાઢી મૂક્યો। હવે એ પારધી જંગલમાં રહેવા લાગ્યો, રસ્તે આવતા જતા લોકોને લૂંટતો, વન્ય પશુઓનો શિકાર કરતો। એક દિવસ એ પશુનો શિકાર કરતો હતો, પણ પશુ વધારે હિંસક હતું। એ પશુએ જોરથી એ પારધી ઉપર તરાપ મારી અને એને ઘાયલ કરી નાખ્યો, તો પારધી બેભાન બની ગયો। થોડી વાર પછી એ ભાનમાં આવ્યો, ઊભો થયો અને ચાલવા લાગ્યો, પણ એ થાક્યો હતો। ત્યાં એની નજર એક સુંદર સરોવર ઉપર પડી। પોતાનો થાક ઉતારવા એ સરોવરમાં સ્નાન કરવા ગયો। સ્નાન કર્યું એટલે મન પ્રસન્ન થયું, પછી આગળ ચાલ્યો તો રસ્તામાં એને મુદગલ ઋષિ મળ્યા છે। મુદગલ ઋષિ ભગવાન ગજાનનની ધૂન ગાતા ગાતા આવતા હતા। જય ગજાનન શ્રી ગજાનન, જય જય ગજાનન મોરિયા, જય ગજાનન શ્રી ગજાનન, જય જય ગજાનન મોરિયા, 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 જય ગજાનન શ્રી ગજાનન, જય જય ગજાનન મોરિયા। મુદગલ ઋષિ આ રીતે ગણેશજીની ધૂન કરતા કરતા આવી રહ્યા હતા, તો પારધી એમને જોઈને વિચાર કરે છે કે આજ સવારથી મને કંઈ પ્રાપ્ત થયું નથી, આ ઋષિ પાસેથી મને કંઈક તો મળશે। એમ વિચાર કરી એ મુદગલ ઋષિ સામે ખુલ્લી તલવાર લઈને દોડ્યો અને મોટેથી કહ્યું, ઊભો રહેજે, નહીં તો હું તને ઠાર મારીશ, આ તલવારથી તારું માથું ઉતારી દઈશ। આટલું બોલે છે ત્યાં તો ચમત્કાર થયો।
મુદગલ ઋષિ સામે ઉગામેલી તલવાર એની જાતે જ ધીવરના હાથમાંથી એ પારધીના હાથમાંથી નીચે પડી ગઈ. એટલું જ નહીં, એ પારધીની બુદ્ધિ પણ અચાનક બદલાઈ ગઈ. એણે તો ઋષિને પ્રણામ કર્યા. મુદગલ ઋષિએ પૂછ્યું, પારધી, તારા હાથમાંથી તલવાર નીચે કેમ પડી ગઈ? પારધી બોલ્યો, હે ઋષિવર, એ તો મને નથી ખબર, પણ મને લાગે છે કે આપના દર્શનથી મારું મન શુદ્ધ બની ગયું છે. ઉપરાંત હમણાં જ મેં આ પાવન સરોવરમાં સ્નાન કર્યું છે. આથી મારો દેહ પણ પવિત્ર થઈ ગયો, આપના દર્શનથી મારું મન પણ પવિત્ર બની ગયું. માટે તલવાર અચાનક મારા હાથમાંથી નીચે પડી ગઈ. હે ઋષિવર, હવે મને સમજાય છે કે આ જીવન મેં ઘણા ઘણા પાપો કર્યા છે. હું ઘણું પાપી જીવન જીવ્યો છું, પણ ઋષિવર, હવે મારી બુદ્ધિ બદલાઈ છે. મને હવે તમે તમારા શરણમાં લઈ લો. હું આપને વચન આપું છું કે આજ પછી હું એકય પાપ નહીં કરું, બસ તમે મારો ઉદ્ધાર કરો. પારધીના વચનો સાંભળી મુદગલ ઋષિને દયા આવી. એમણે કહ્યું, તને પશ્ચાતાપ થયો એથી મને ખુશી થઈ છે. તું મારી શરણમાં આવ્યો છે તો તારા ઉદ્ધારનો માર્ગ હું જરૂર બતાવીશ, એમ કહી મુદગલ ઋષિએ પારધીના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત મૂક્યો અને એને શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો ઉપદેશ આપ્યો. એ પછી મુદગલ ઋષિના હાથમાં એક લાકડી હતી, એ એમણે જમીનમાં ખોસી અને પારધીને કહ્યું, હું અહીં પાછો આવું ત્યાં સુધી અથવા આ લાકડીને અંકુર ફૂટે ત્યાં સુધી તારે એક જ આસન ઉપર બેસી એકાગ્ર મનથી કેવળ વાયુનું ભક્ષણ કરીને તારે ભગવાન ગજાનનના જાપ જપવાના છે. તો પારધીએ એ પ્રમાણે કરવાનું વચન આપ્યું. તો જય ગજાનન, એમ કહી મુદગલ ઋષિ ત્યાંથી વિદાય થઈ ગયા. ત્યાર પછી એ પારધી એ રોપેલી લાકડીની સામે એક આસન ઉપર બેસી ગજાનનના જાપ જપવા બેસી ગયો. એકાગ્ર ચિત્તે સંયમ પાળીને જાપ જપે છે. આમ કરતા કરતા 1000 વર્ષ વીતી ગયા અને એ સુકી લાકડીને અંકુર અને નવ પલ્લવ ફૂટ્યા છે. પણ આટલો સમય વીત્યો હોવાથી તેના શરીરની આસપાસ માટીનો રાફડો જામી ગયો છે. એની ચારે બાજુ વેલીઓ વીંટળાઈ ગઈ હતી. રાફડામાંથી અવાજ આવે છે, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. અને એક દિવસ ભ્રમણ કરતા કરતા એ ઋષિ મુદગલ એ અરણ્યમાં પાછા આવી પહોંચ્યા અને ત્યારે મુદગલ ઋષિને પોતે પારધીની સમક્ષ ખોસેલી લાકડીનું સ્મરણ થઈ આવ્યું. એ તો એ સ્થાન પર આવ્યા અને જોયું તો પારધીના શરીર ઉપર માટીનો રાફડો જામી ગયો છે, વેલીઓ વીંટળાઈ વળી છે. પછી હળવેથી ઋષિએ એ માટીનો રાફડો દૂર કર્યો, વેલીઓ દૂર કરી અને પછી પોતાના કમંડળમાંથી જળ કાઢી એને અભિમંત્રિત કર્યું અને પછી એ જળ એ પારધી ઉપર છાંટ્યું. એ મંત્રેલ જળના પ્રભાવથી પારધીનું પૂર્વરૂપ નષ્ટ થઈ ગયું અને એને ભગવાન શ્રી ગજાનન સ્વરૂપ પ્રાપ્ત થયું. એને આંખો ઉઘાડી તો સામે મુદગલ ઋષિને ઉભેલા જોયા. એક બાળક જેમ પોતાના પિતાને ભેટી પડે એમ એ મુદગલ ઋષિને ભેટી પડ્યો. પારધીનો આ પુનર્જન્મ હતો એટલે મુદગલ ઋષિએ એના નામકરણ સંસ્કાર કર્યા. એ પારધીને ગણેશજીનું રૂપ પ્રાપ્ત થયું છે. જુઓ ગણેશજીની કૃપા ભાઈઓ બહેનો, એના બે ભવા વચ્ચે એની સૂંઢ ઉત્પન્ન થઈ છે એટલે મુદગલ ઋષિએ એનું નામ ભ્રુશુંડી રાખ્યું. ભ્રુ એટલે ભ્રુકુટી ભવા અને શુંડી એટલે સૂંઢ. એમનું સ્વરૂપ ગણેશજી જેવું જ થઈ ગયું માટે નામ પાડ્યું ભ્રુશુંડી. એ પછી મુદગલ ઋષિએ એમને એકાક્ષરી મંત્ર આપ્યો અને ઋષિ તરીકે
એમને પ્રતિષ્ઠિત કરી વરદાન આપ્યું, હે ઋષિ, તમે હવેથી ઇન્દ્રાદી દેવો, યક્ષ, ગંધર્વ, સિદ્ધો અને મનુષ્યોથી પૂજિત થશો. તમે એકાગ્રચિત્ત રાખી હજારો વર્ષો સુધી ભગવાન ગણેશજીનું ધ્યાન કર્યું છે, એટલા માટે જ તમને એમના જેવું જ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. હવેથી જે કોઈ પણ તમારા દર્શન કરશે એની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. હે ભૃશુંડી ઋષિ, તમારું આયુષ્ય પણ એક કલ્પ જેટલું દીર્ઘ થશે. આમ વરદાન આપી મુદગલ ઋષિ ત્યાંથી વિદાય થયા. ત્યારબાદ ભૃશુંડી ઋષિએ ત્યાં પોતાનો આશ્રમ બાંધ્યો, એમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું અને નિત્ય ષોડશોપચાર વિધિથી એનું પૂજન કરવા લાગ્યા. આથી ગજાનન સ્વયં એક દિવસ એમની સન્મુખ પ્રગટ થયા અને ભૃશુંડી ઋષિને આશીર્વાદ આપ્યા કે જે સ્થળે તે તપશ્ચર્યા કરી છે એ સ્થળ નામલ ક્ષેત્ર કહેવાશે, અને તારા દ્વારા સ્થાપેલી મારી જે મૂર્તિ છે એને જે કોઈ અહીં આવી દર્શન કરશે એનો પુનર્જન્મ થશે નહીં, એને તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થશે. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. આ કથા ઇન્દ્રદેવ શૂરસેન રાજાને કહી રહ્યા છે. હે રાજન, આવું ચરિત્ર ભૃશુંડી ઋષિનું છે, માટે હું એમના દર્શન કરવા ગયો હતો. તો આ કથા સાંભળી શૂરસેન રાજા પણ ધન્ય થયા અને આપણે પણ ધન્ય થયા. જય ગણેશ.